ડિપ્લોમા સેમિસ્ટર 1 થી 4 રેમિડિયલના વિદ્યાર્થીઓ અને સેમિસ્ટર 3 રેગ્યુલરના વિદ્યાર્થીઓ માટે એક્ઝામ ફોર્મ ભરવાની જીટીયુની નોટિફિકેશન આવી ગઈ છે. તો આજના આ વિડીયોની અંદર કઈ છે તમારી ડેટ્સ આપણે ખાસ જાણવાના છીએ. ડિપ્લોમાની જીટીયુની તમામે તમામ અપડેટ્સ માટે આપણે જનરલ 1 થી લઈને 6 સેમિસ્ટર સુધીના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. તમે જો એક પણ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે, એમાં ખાસ જોડાઈ જજો, જેથી સમય અંતરે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે જીટીયુ તરફથી કોઈ પણ ન્યૂઝ આવે છે એનો વિડીયો સૌથી પહેલો તમને આપણી ચેનલ ઉપર મળી જશે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. અને જો તમે ફર્સ્ટ સેમિસ્ટરમાં હોવ અને ફર્સ્ટ સેમિસ્ટરના તમામે તમામ સબ્જેક્ટ્સની સ્ટડી આપણા પ્લેટફોર્મ પર કરવી હોય તો આજે જ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જેમાં તમને ફક્ત 200 રૂપિયામાં એક કોર્સ, વિડીયો કોર્સ મટીરિયલ સાથે, પ્રીવિયસ ઇયર્સના પેપર સાથે આપવામાં આવે છે, જે એક બુકની પ્રાઇસ એટલો છે અને જોરદાર ટીચરોએ એમાં ભણાવેલું છે. તો આજે જ જજો એપ્લિકેશનમાં ડિપ્લોમા ફર્સ્ટ યરને વિઝિટ કરજો એટલે તમને બધી જ માહિતી મળી જશે. હવે જે સર્ક્યુલર આવ્યું છે એને આપણે જોઈએ તો લખેલું છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 3 ના રેગ્યુલર વિદ્યાર્થીઓ, સી ટુ ડી ના વિદ્યાર્થીઓની વાત નથી, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગમાં ફર્સ્ટ થી લઈને ફોર્થ સેમિસ્ટર રેમિડિયલના વિદ્યાર્થીઓ. હવે આમાં વિદ્યાર્થીઓ માટેની જે ઇન્સ્ટ્રક્શન લખી છે એ ખાસ તમે સમજી લેજો. એક્ઝામ ફોર્મ ઓફ રેગ્યુલર સ્ટુડન્ટ્સ બરાબર ડિફોલ્ટ એક્સેપ્ટ થઈ જશે રેગ્યુલરના જે વિદ્યાર્થીઓ હશે. પ્લીઝ વેરીફાઈ યુએફએમ એઝ વેલ એઝ ધ ડિટેન્શન ઓફ ધ સ્ટુડન્ટ એઝ પર જીટીયુ રૂલ. એઝ પર ધ યુએફએમ પનિશમેન્ટ ઓફ ડિટેન્શન ઇફ અ સ્ટુડન્ટ ઇઝ નોટ એલિજિબલ ફોર એક્ઝામ, જો વિદ્યાર્થી ઉપર યુએફએમ લાગેલો હશે બરાબર તો ઇન્સ્ટિટ્યૂટ તમારા ફોર્મ રિજેક્ટ કરી દેશે. વિદ્યાર્થી ડિટેન થયો હશે તો પણ યુનિવર્સિટી તમારા જે તમારી કોલેજ છે એ તમારા ફોર્મને ત્યાં રિજેક્ટ કરી દેશે. હવે એ તો કોલેજ માટેનું છે, આપણે કોલેજ વાળાને જવા દઈએ. આપણે આપણા વિદ્યાર્થીઓ માટેની જે છે, તમારે તમારા સ્ટુડન્ટ પોર્ટલમાં પહેલા તો જવાનું છે, એક્ઝામ ફોર્મ ઉપર જવાનું છે. પહેલા તો એક્ઝામ ફોર્મ આખું વાંચી લેવાનું છે, તમારો નામ, તમારો એનરોલમેન્ટ નંબર, તમારા જેટલા પણ વિષયો છે બધી જ વસ્તુ સરસ રીતે વાંચી લો. એમાં કોઈ પણ ભૂલ હોય તો તમારે તમારી કોલેજનો કોન્ટેક્ટ કરવાનો, યુનિવર્સિટીનો કોન્ટેક્ટ નથી કરવાનો, કોલેજનો કોન્ટેક્ટ કરીને સુધારી લેવાનું છે. પેમેન્ટ તમે કરતા હશો, પેમેન્ટ કરતી વખતે કોઈ તકલીફ આવે છે, પેમેન્ટ કપાઈ જાય છે, પૈસા પાછા નથી આવતા, ફોર્મ સક્સેસફુલ થતી નથી, તો 48 કલાક સુધી રાહ જુઓ. જો તો પણ નથી થતું તો બીજી વાર તમારે પેમેન્ટ કરવું જ પડશે. અહીંયા લખેલું છે કે તમારું જે પહેલું પેમેન્ટ હતું એ 30 દિવસમાં તમારા ખાતામાં પાછું આવશે. ના આવે તો એક ઈમેલ આઈડી આપ્યું છે ipay_query@gtu.edu.in, આની ઉપર તમારે મેલ કરવાનો છે. બંને વખતના ટ્રાન્ઝેક્શનના જે યુપીઆઈ આઈડી હોય એ સાચવીને રાખજો એટલે તમને કામ આવશે. હવે આપણે થોડું આગળ વાંચીએ. તમે જો ફોર્મ ભરી દીધું હશે, એક્ઝામ ફી પણ ભરી દીધી હશે, પણ ઇન્સ્ટિટ્યૂટ તમારું ફોર્મ રિજેક્ટ કરે છે તો એવા કોર્સમાં પણ તમારી ફીસ ત્યાં પાછી આવી જશે. હવે આપણે અહીંયા ડેટ્સ જોઈ લઈએ બધી. સૌથી પહેલા ડિપ્લોમા એન્જિનિયરિંગ થર્ડ સેમ રેગ્યુલર વિદ્યાર્થીઓ જે છે એમણે 24/9 થી લઈને 22/10 સુધી બરાબર ફોર્મ ફિલઅપ કરવાના છે અને રિજેક્ટ કરશે ઇન્સ્ટિટ્યૂટ 23/10 થી 25/10માં. મતલબ આ એકચ્યુઅલમાં આ લોકોએ શું કરવું જોઈએ ખબર છે, આ ડેટ પહેલા રાખવી જોઈએ. તમે ફોર્મ ભરી દો, તમે પૈસા આપી દો અને પછી રિજેક્ટની ડેટ રાખી, પછી પાછા રિફંડ આપવાના. એના કરતા આ પહેલા રિજેક્ટ કરી દો પછી જેને ભરવાના એ ભરે, એવું હોવું જોઈએ પણ નથી. હવે શું કરીએ એટલે તમે વિચારીને સમજીને જે ડિટેન થયેલા વિદ્યાર્થીઓ હોય એક વખત કોલેજનો કોન્ટેક્ટ કરી જ લેજો. ફોર્મ તમારા આયા જ નહીં હોય આમ તો, પણ આવ્યું હોય તો તમે ટીચરને વાત કરજો કે સાહેબ હું તો ડિટેન છું, મારું ફોર્મ કેવી રીતે આવે. ખોટા તમારા 1300 થી 1500 રૂપિયા ત્યાં બ્લોક થઈ જાય એવી જફામાં આપણે પડવું નહીં. અને તમારે ફેલ જ નથી, મોજે મોજ છે તો ભરી જ દેજો, કોઈ પણ જાતની પેનલ્ટી ભરવાની નથી. હવે ફર્સ્ટ અને સેકન્ડ સેમિસ્ટર રેમિડિયલ 24/9 થી 7/12 છે અને થર્ડ અને ફોર્થ રેમિડિયલ 24/9 થી 25/10 છે. આના પરથી એવું પણ કહી શકાય કે 25/10 પછી ત્રીજા સેમિસ્ટરની એક્ઝામિનેશન લેવામાં આવે અને ફર્સ્ટ થર્ડ અને ફોર્થની પણ જો 25/10 પછી છે, ફર્સ્ટ અને સેકન્ડની જે એક્ઝામિનેશન છે 7/12 પછી ચાલુ થશે, 12મા મહિનાના મિડમાં પછી તમારું ચાલુ થઈ જશે. તો તમારે આ ફોર્મ ફિલઅપ પરથી તમને તમારી એક્ઝામની ડેટ પણ અહીંયા ખ્યાલ આવી જશે અને અહીંયા પેનલ્ટી તમારે કોઈ ભરવાની નથી. તો આ સરસ રીતે આ ફોટો તમે ખેંચી લેજો એટલે તમે ડેટ્સ ભૂલી ના જાઓ, કેમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ હોય છે. પછી શું થશે, પેનલ્ટી સાથે ફોર્મ ભરવાના થશે અને પેનલ્ટી 500-1000 ખોટા ભરવા, એના કરતા આ ટાઈમમાં તમારે તમારું ફોર્મ ભરી દેવું જોઈએ. તો આ વિડીયો તમારા ડિપ્લોમાના જેટલા મિત્રો છે એ બધાને શેર કરી દો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ એટલે હવે એકે માહિતી તમારી અહીંથી અધૂરી રહે નહીં. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો એટલે ડિપ્લોમાની છેલ્લે સુધીની માહિતી અને પછી આગળ જ્યારે તમે ડિગ્રીમાં જશો તો એની બધી માહિતી આપણી ચેનલ ઉપરથી ઘરે બેઠા તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. દિલદત બાય, ટેક કેર.